નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે રવિ સિંધા. અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને અહીંયા જે કોલકાતામાં બનેલી જે દર્દનાક જે ઘટના છે તેને લઈને દેશભરના જે ધરતી પરના જે ભગવાન છે ડૉક્ટરો, તેઓ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પીડિતાને ન્યાય અપાવવા માટે તેઓ મેદાને છે. તમામ જે ડૉક્ટરો છે તે આજે સ્ટ્રાઇક કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કાળી પટ્ટી બાંધીને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં એસએજી હોસ્પિટલ બાદ ગોત્રી હોસ્પિટલમાં પણ જે તબીબો છે તેઓ જે કોલકાતામાં એક તબીબી પર જે દુષ્કર્મ વિથ મર્ડરની જે ઘટના ઘટી હતી તેનો રોષ આ તમામ ડોક્ટરોમાં જોવા મળી રહ્યો છે. રેસિડેન્સી ડોક્ટર, જુનિયર્સ ડોક્ટર, ડોક્ટર સાથે જે રીતના દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ તેનું મર્ડર કરવામાં આવ્યું હતું તેનો જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર પર જે રીતના દુષ્કર્મ અને હત્યાનો વિરોધમાં દેશભરમાં જે રીતના વિરોધ પ્રદર્શન છે જે ધરતી પરના ડૉક્ટરો છે તે કરી રહ્યા છે. તમામ લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. તેમની સુરક્ષાને લઈને પણ તેઓ એક માંગ કરી રહ્યા છે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગોત્રી હોસ્પિટલના જે તબીબો છે તેઓ આજે બેનર પોસ્ટર હાથમાં લઈને વિરોધ છે તે કરી રહ્યા છે. ઓપીડીની સેવાઓ પણ આજથી અચોક્કસ મુદ્દતે બંધ કરવામાં આવશે. તાત્કાલિક જે સારવાર વિભાગ છે તે ચાલુ રાખવામાં આવશે. તમામ જે તબીબો છે તેઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે અને વારંવાર આ રીતના જે દુષ્કર્મોની ઘટના છે તે સામે આવતી હશે તેને લઈને તમામ જે તબીબો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ અહીંયા ડૉક્ટરો છે તે પીડિતાને ન્યાય અપાવવા માટે અત્યારે મેદાને છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. આજે તમે વિરોધ કરી રહ્યા છો કાળી પટ્ટી બાંધીને, શું કહેશો? અત્યારે અમે વિરોધ કરવાનો પ્રથમ રીઝન એ છે કે આરજી કર મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો, એક સેકન્ડ યર રેસિડેન્ટ ડૉક્ટર ઉપર બહુ ઘૃણાસ્પદ રીતે રેપ કર્યો, ટોર્ચર કર્યું અને પછી મર્ડર કર્યું. એ પછી ઇન્વેસ્ટિગેશનમાં બી બહુ સરખા રિપોર્ટ્સ મળ્યા નથી. એમના તરફથી, ઓથોરિટીઝ તરફથી ઘણી એવી વસ્તુઓ બની છે કે જે એના પર ક્વેશ્ચન્સ ઉઠાવી શકાય. એના લીધે ત્યાંના જેટલા બી ડૉક્ટર્સ છે એ લોકો પ્રોટેસ્ટ ચાલુ હતું. પ્રોટેસ્ટ ચાલુ થયા પછી સ્ટાર્ટિંગમાં પોલીસ તરફથી બી એમના પર હિંસાનો રિપોર્ટ છે અને હમણાં જ તે 15 ઓગસ્ટની આઝાદી દિવસના રાતના 12 વાગ્યા પછી આશરે 500 થી 1000 લોકો હોસ્પિટલના ગેટ્સ તોડીને અંદર ઘૂસી ગયા. અંદર ઇમરજન્સી રૂમમાં, વોર્ડમાં, અંદર સેમિનાર રૂમમાં જે જગ્યાએ આ બનાવ બન્યો એ બધી જ વસ્તુઓ ત્યાં તોડવામાં આવી, એવિડન્સીસનો નાશ કરવામાં આવ્યો. એ બધાને જોતા જેટલા બી રેસિડેન્ટ હતા એ લોકોને ઉપર જીવનો જોખમ બનવામાં આવ્યો. એના માટે આખા ગુજરાતના જેટલા બી અમે જેડીએ એસોસિએશન છે, જુનિયર ડૉક્ટર એસોસિએશન છે, બધાએ મળીને એક નિર્ણય લીધો છે કે અમે અચોક્કસ મુદ્દે, અચોક્કસ સમય માટે સ્ટ્રાઇક પર જઈએ છીએ. કોઈ બી અમે લોકો ઓપીડીમાં જેટલી બી નોન ઇમરજન્સી વસ્તુઓ છે એ બધી વસ્તુઓમાં અમે ભાગ નહીં લઈએ. જેમ કે ઓપીડી છે, જેમ કે વોર્ડના ડ્યુટીઝ છે અને ઇલેક્ટિવ સર્જરીઝ છે કે જેમાં કોઈ ઇમરજન્સી નથી એમાં અમે ભાગ લઈશું નહીં. એમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ અને ઇન્ટર્ન ડૉક્ટર્સ બધા જ. હા, ત્યાં આટલા બધા આખું 500 થી 1000 લોકોનું મોબ આખું આવ્યું હતું, આટલી પ્રજા એક સાથે આવી છે તેમાં એ લોકોએ પ્રોપર્ટીનું તો નુકસાન કર્યું જ છે, સાથે સાથે ઘણા ડૉક્ટરોને બી હાનિ પહોંચી છે. ઘણા ડૉક્ટરો, કેટલા ડૉક્ટરો ડરી ગયા છે અને એ વખતે માંગણી એવી કરેલી કે પોલીસની કંઈક પ્રોટેક્શન મળે, પણ પોલીસ બી ત્યાં ખાલી ઊભા જ હતા, કશું કર્યું નહોતું. એટલે એ માંગણીઓમાંથી એક માંગણી એ બી છે કે એ વસ્તુ માટે ધ્યાન દે અને પોલીસ કમિશનર તરફથી એક અપોલોજી લેટર મળે કે આ વસ્તુ કેમ બની અને આ વસ્તુ માટે એ લોકો શું સ્ટેપ લે છે આગળ. ડૉક્ટર્સ પ્રત્યે જે હિંસા થઈ છે એ તો બહુ અવારનવાર થઈ છે, એમાં કોઈ નવી વસ્તુ નથી અને એના માટે દર થોડા સમયે સરકારને આપણે આક્રોશ બી પ્રગટ કરીએ છીએ કે આ વસ્તુ આટલી વાર બને છે, પણ એમાં કંઈ કોઈ ચુકાદો આવતો નથી. આપણે 2019માં એક એક્ટ બી પાસ કરવા માટે આપેલું કે જેમાં સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ પાસ કરવા માટે વાત કરેલી, જે હજી સુધી પાસ થયું નથી.
કેટલા દિવસથી હડતાલ પર? અમે લોકોએ ઇનડેફિનેટ સ્ટ્રાઇક કરી આપ્યું છે કે કોઈ જ્યાં સુધી ત્યાંના આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જે રેસિડેન્ટ છે એ લોકોની જે માંગો છે, એ લોકોની જે વસ્તુઓ છે એ ફૂલફિલ નહીં થાય ત્યાં સુધી અમે લોકો સ્ટ્રાઇક પર એમના સાથે જ છે અને એમના સાથે સાથે જ સ્ટ્રાઇક પૂરી થશે. જ્યારે ત્યાં સ્ટ્રાઇક પૂરી થશે, ત્યાંના ડિમાન્ડ્સ પૂરા થશે ત્યારે અમે સ્ટ્રાઇક પૂરી કરશું. ત્યાંના રેસિડેન્ટ્સ પ્રમાણે જે સૌથી પહેલું તો જે ત્યાંની જે પીડિતા છે, જે સેકન્ડ યર રેસિડેન્ટ છે, એમની માટે ન્યાય મળે, એનો જે આરોપી હોય, સાચા આરોપી હોય, એ જેટલા બી આરોપી હોય એ બધાની જેટલે બને એટલી જલ્દી અરેસ્ટ કરવામાં આવે, એટલી જલ્દી ઇન્વેસ્ટિગેશન પૂરી કરવામાં આવે, નિષ્પક્ષ રૂપે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. ત્યાંના જેટલા બી ઓથોરિટીઝ છે, એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીઝ છે, કોલેજના અને હોસ્પિટલના, એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ જે બી હોય એ આગળ બહાર આવે અને એમના તરફથી એક અપોલોજી લેટર, પબ્લિકલી અપોલોજી લેટર એમને આપવામાં આવે. બીજું કે ત્યાં જે પીડિતા છે, પીડિતાના ફેમિલીને હજી સુધી કમ્પેન્સેશન મળ્યું નથી, તો એ કમ્પેન્સેશન આગળનું કઈ રીતનું છે એ બી જાણ કરવામાં આવે અને કમ્પેન્સેશન બને એટલું જલ્દી આપવામાં આવે. અને જે હમણાં બનાવ બન્યો, 500-1000 લોકો જે અટેક થયો, એના માટે પોલીસ તરફથી એમના રેસિડેન્ટને એક પબ્લિક રિટર્ન અપોલોજી લેટર અને એક એક્સપ્લેનેશન આપવામાં આવે કે આ વસ્તુ કઈ રીતે શક્ય બની. જી દર્શક મિત્રો, આ તમામ જે ધરતીપરના જે ભગવાન છે તેઓ એક રોષ જોવા મળી રહ્યો છે. તેઓ હાથમાં બેનર, પોસ્ટર અને હાથમાં કાળી પટ્ટી બાંધીને તેઓ આજે વિરોધ કરી રહ્યા છે અને અચોક્કસની મુદ્દતે તેઓ હડતાલ પર ઉતર્યા છે. ઓપીડી જે સુવિધા છે તે બંધ રાખવામાં આવશે. જે તાત્કાલિક જે સુવિધા છે તેમાં દર્દીઓને ઈલાજ થશે, પણ ક્યાંક ને ક્યાંક જે રીતના આ રીતના બનાવો જે સામે આવતા હોય છે, જેને લઈને તમામ જે ડૉક્ટર તબીબો છે તેઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે અન્ય પણ ડૉક્ટર છે, તેમની સાથે વાત કરીશું. જી, તમે આજે બેનર પોસ્ટર લઈને વિરોધ કરવા પડી રહ્યો છે, કેમ વિરોધ કરવા? વેસ્ટ બેંગોલમાં અમારે એક ડૉક્ટર જેની જોડે જે દૃષ્ટિ થયો છે એ 36 કલાકની ડ્યુટી પર હતા. એમની જોડે મોડી રાત્રે એમનો રેપ થયો છે, એમનો મર્ડર થયો છે, જેના અગેન્સ્ટ અત્યારે કાર્યવાહીમાં અમને સંતોષ નથી મળી રહ્યો. એના લીધે અમે આ પ્રોટેસ્ટ પર ઉતર્યા છે. જી, ગોત્રી હોસ્પિટલની વાત કરીએ તો અહીંયા કેવી રીતના ફેસિલિટી મળે? અહીંયા ફેસિલિટીઝ છે, બટ વી સ્ટીલ ડિમાન્ડ કે વધારે સિક્યોરિટી વધવી જોઈએ કોલેજમાં. સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં ડોક્ટરો માટે લાગુ પડવો જોઈએ. જે ડોક્ટર્સની અગેન્સ્ટ વાયલન્સ થાય છે, દર રોજે આપણે કોઈ નવી ઘટના સાંભળીએ છીએ કે આ સ્ટેટમાં આ ડોક્ટરના ઉપર વાયલન્સ થયો, આ સ્ટેટમાં આ ડોક્ટરના ઉપર વાયલન્સ થયો, એના અગેન્સ્ટ સખ્ત કાર્યવાહી થઈ જોઈએ. જી, શું માંગ કરી રહ્યા? અમે માંગ કરી રહ્યા છે કે જે રેપિસ્ટ છે, જે મર્ડરર છે, સીબીઆઈ ઇન્કવાયરી એકદમ ફેર એન્ડ સ્ક્વેર થવી જોઈએ. એમને જલ્દીથી જલ્દી એમની ઇન્કવાયરી પતાવી જોઈએ અને જે લોકો દોષી છે એ લોકોને સખ્તથી સખ્ત સજા મળવી જોઈએ. જી દર્શક મિત્રો, દોષી છે તેમને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. શું કહેશો, અહીંયા જે હોસ્પિટલમાં તમે આવો છો અહીંયા કેવી રીતના ફેસિલિટી મળી રહી છે? અહીંયા ફેસિલિટી છે, પણ હજી એમાં વધારો કરવાની જરૂર છે. અને ખાલી આ અમારી એક તો હોસ્પિટલની વાત નથી, બધી હોસ્પિટલમાં ડોક્ટર્સ સેફ રહેવા જોઈએ. જી જી જી, અહીંયા સીસીટીવીથી લઈને તમામ કેવી સુવિધા છે? અહીંયા સીસીટીવી કેમેરાઝ તો છે. જી જી, પણ ત્યાં બી સીસીટીવી કેમેરા હતા, પણ એ લોકોએ એવિડન્સ સાથે છેડછાડ કરી છે, તો એનો કોઈ અર્થ હવે રહ્યો નથી. શું માંગ કરી રહ્યા? અમે બસ એજ માંગ કરીએ છીએ કે ક્રિમિનલને સખ્તથી સખ્ત સજા થાય અને જસ્ટિસ મળે અને આવા કેસ આગળ ના આવે. જી દર્શક મિત્રો, તમામ જે તબીબો છે તેઓમાં એક જ રોષ જોવા મળી રહ્યો છે. જે કોલકાતામાં જે નિર્ભયા કાંડ બન્યો છે તેના જે આરોપીઓ છે તેઓમાં સખ્તમાં સખ્ત સજા થાય તેવી માંગ સાથે તમામ જે દેશભરના જે ડોક્ટરો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાથમાં કાળી પટ્ટી બાંધીને અત્યારે જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ગોત્રી હોસ્પિટલના તબીબો છે તે વિરોધ દર્શાવી રહ્યા છે અને તેઓ પણ ચોક્કસ એક માંગ કરી રહ્યા છે કે જે નરાધમો છે તેમાં તેને કડકમાં કડક સજા થવી જોઈએ. જે રીતના કોલકાતામાં દર્દનાક જે ઘટના ઘટી હતી, કોલકાતાની જે એક તબીબી છે તેના પર જે રેપ વિથ મર્ડરની જે ઘટના ઘટી હતી, જેને લઈને દેશભરના જે ડોક્ટરો છે તે વિરોધના મૂડમાં આવી ગયા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની સેફ્ટીને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે અને ક્યાંક તંત્ર દ્વારા તેમની સુરક્ષા અને જે કોલકાતામાં જે ઘટનામાં જે તબીબી જે ભોગ બની છે તેને ચોક્કસપણે ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિદ્ધાર્થ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.